નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની અંદર લેક્ચર નંબર 15માં લેટ્સ રીડ મોરનો યુનિટ 5 અલાઉદ્દીન એન્ડ ધ મેજિકલ લેમ્પ જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ. યુનિટ 5 અલાઉદ્દીન એન્ડ ધ મેજિકલ લેમ્પ. અલાઉદ્દીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલાઉદ્દીનનો જન્મ ક્યાં થયો હતો? તો કે અરેબિયામાં થયો હતો. અરબસ્તાન, જે અરબસ્તાન કહેવામાં આવે છે તેને, એટલે અરેબિયા એટલે કે અરબસ્તાન. અલાઉદ્દીનનો જન્મ છે એ અરેબિયામાં થયો હતો. હી વોઝ ધ સન ઓફ વિડો. વિડો એટલે શું થાય? વિધવા. એટલે કે વુમેન હુઝ હસબન્ડ હેઝ ડાયડ, કે એવી કોઈ સ્ત્રી કે જેના જે પતિ છે એ મૃત્યુ પામ્યો હોય એને વિડો કહેવામાં આવે છે. કે કોનો પુત્ર હતો? વિડો, કે એક વિધવા જે સ્ત્રી છે એક વિધવા માતાનો પુત્ર હતો. વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. કેવ એટલે શું થાય? હોલો પ્લેસ ઇન માઉન્ટેન, એ પર્વતમાં જે એ ગુફા હોય છે એને શું કહેવામાં આવે છે? કેવ આવે છે. એક દિવસ એક અજાણ્યો માણસ છે તેને એક ગુફા પાસે લઈ ગયો. આ કોને? કીધો કે અલાઉદ્દીને. એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. અને તેને શું કીધું કે અને તેને ગુફા પાસે લઈ ગયો અને અંદરથી એક જૂનો ચિરાગ લઈ આવવા માટે, જે જૂનો ચિરાગ છે એ લઈ આવવા માટે કહ્યું. હી ઓલ્સો ઓફર્ડ અલાઉદ્દીન અ સિલ્વર કોઈન ફોર ધ વર્થ. એણે બીજી એક પણ ઓફર કરી. કયું ઓફર? તો કે તેણે આ કામ માટે તેણે અલાઉદ્દીનને એક ચાંદીનો સિક્કો આપવા માટે પણ કહ્યું. ત્યાર પછી અલાઉદ્દીન શું કરે છે કે અલાઉદ્દીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. પરંતુ અલાઉદ્દીન છે આ અજાણ્યો માણસ છે, તેને ઓળખતો જ નથી. આ માણસે તેને અંદર ગુફામાં જવા માટે કીધું, પરંતુ અલાઉદ્દીન વેન્ટ ઇનસાઇડ બટ અફ્રેડ. અલાઉદ્દીન અંદર તો ગયો પરંતુ શું થઈ છે? અફ્રેડ એટલે કે ડરી ગયો અને બહાર આવી જવા માગતો હતો. ધ સ્ટ્રેન્જર એટલે કે જે પર્સન નોટ નો, કે એવો વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ એટલે કે જેને જાણતો નથી. વોચકસ કોર્સનર એટલે કે વિકેટ મેજિશિયન, કે એક દુષ્ટ જાદુગર, એક ભૂવો હતો. હી બ્લોક્ડ, બ્લોક્ડ એટલે શું થાય? બંધ કરવું. સ્ટૂડ ઇન વે ઓફ, કે બહાર આવવા માટેનો જે રસ્તો હતો તેણે એ બંધ કરી દીધો. ઓપનિંગ એન્ડ ઓર્ડરેડ ફોર ધ લેબ, એણે દરવાજો છે એ બહાર આવવાનો બંધ કરી દીધો. જ્યારે અલાઉદ્દીન બહાર નીકળતો હતો ડરીને, ત્યારે એણે રસ્તો બંધ કરી દીધો અને શું એને ઓર્ડર આપ્યો કે અંદરથી તું ચિરાગ લઈ આવ. ચિરાગ લઈ આવવા માટે એણે હુકમ કર્યો. એટ ધેટ ટાઈમ, આ જ સમયે, ધ સ્કોર્સર્સ રિંગ ફેલ ઓફ, ગોટ રિમૂવ. ફેલ ઓફ એટલે કે રિમૂવ એટલે કે પડી જવી. આ સમયે છે એ જે જાદુગર છે, જે બાર જે જાદુગર ઉભેલો હતો, એ જાદુગરની છે વીંટી છે જે તેણે પહેરી, તે વીંટી છે એ સ્કોર્સિયર રિંગ એટલે કે જાદુગરની વીંટી છે એ પડી જાય છે. અલાઉદ્દીન સ્લીપ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર. અલાઉદ્દીનને આ વીંટી મળે છે એટલે અલાઉદ્દીન છે તે રિંગને પોતાની આંકડીઓમાં સરકાવી લીધી. સડનલી અ જીન અપિયર. સડનલી એટલે કે અચાનક, અચાનક શું થાય છે? એક જીન છે એ પ્રગટ થાય છે, એક હાજર થાય છે તેની સામે. આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. શું કહે છે? કે હું આ રિંગનો એ જીન છું. હી સેડ, તે કહે છે. વોટ ઇઝ યોર વિશ, કે તારે શું વિશ છે? વિશ એટલે શું થાય? કે આપણે જે કંઈ પણ ઈચ્છતા હોય એને શું કહેવામાં આવે? વિશ કહેવામાં આવે. કે તારી શી ઈચ્છા છે? અલાઉદ્દીન રિપ્લાય, અલાઉદ્દીન જવાબ આપે છે. આઈ વોન્ટ ટુ ગો હોમ, કે મારે ઘરે જવું છે. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા. હી હેડ ગોન હોમ, તે ઘરે પહોંચી ગયો. જેવું તેણે જીનને કીધું કે મારે ઘરે જવું છે, અને તે જ સમય તરત જ તાત્કાલિક પોતે ઘરે પહોંચી ગયો. અલાઉદ્દીન સ્ટીલ હેડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. અલાઉદ્દીન છે હજુ, અલાઉદ્દીન હાથમાં શું છે? હે સ્ટીલ હેલ્ડ એટલે કે પકડ્યો હતો. શું પકડ્યો હતો? ચિરાગ પકડી રાખેલો, જે દીવો હતો તે દીવો પકડી રાખ્યો. વેન હી ટાયર્ડ ટુ ક્લીન ઇટ, કે જેવો તેણે તેને ટ્રાઈડ એટલે કે પ્રયત્ન કર્યો, સાફ કરવાનો પ્રયત્ન કર્યો. ઇન અ સેકન્ડ જીન અપીયર્ડ, કે બીજો જીન પ્રગટ થયો. પેલો જીન તો ઓલા વીંટીને લીધે પ્રગટ થયો, જે ઓલો જાદુગર હતો તેની હતી. પરંતુ આ બીજો જીન છે શેનાથી પ્રગટ થયો? કે જાદુગરે તેને આ લેમ્પ લેવા અંદર મોકલો, તો એ લેમ્પની અંદરથી પ્રગટ થયો. આઈ એમ જીન ઓફ ધ લેમ્પ, કે હું છે એ આ જીનનો, આ એટલે કે આ લેમ્પ છે ચિરાગ છે તેનો જીન છું. હી સેડ, તે કહે છે. વોટ ઇઝ યોર કમાન્ડ, કમાન્ડ એટલે શું થાય? ઓર્ડર, તમારી વિશ શું છે? એટલે જે આ જીનને એવું માનવામાં આવે છે કે જીનને જે લેમ્પમાંથી બહાર કાઢે છે એને એ પોતાના
માલિક માને છે એટલે જીન કહે છે કે તમારો ઓર્ડર શું છે. તો અલાદીન સ્માઇલ્ડ સાઈ શરમાઈને, શરમાઈ જાય છે સિલી એટલે શું થાય શરમાઈને, હસીને કહે છે એન્ડ સેડ ફૂડ પ્લીઝ. ફૂડ એટલે શું થાય ખોરાક, ખાવાનું. લો એન્ડ બિહોર્ડ ઇટ વોઝ ડન, જુઓ તો ખરા કે કામ થઈ ગયું હોય કે સામે છે અલાદીન સામે શું આવી ગયું, ખોરાક આવી ગયો. ફ્રોમ ધેન ઓન એટલે શું થાય ત્યારથી, અલાદીન એન્ડ હિઝ મધર બીકેમ રીચ. હવે જ્યારથી આ લેમ્પનો જીન તેની જિંદગીમાં આવ્યો ત્યારથી અલાદીન અને તેની મમ્મી છે એ પૈસાવાળા, રીચ એટલે કે પૈસાવાળા ધનવાન થઈ ગયા. એન્ડ હેડ અ પેલેસ, તેની પાસે એક મહેલ આવી ગયો. જ્વેલર્સ એટલે કે ઘરેણા આવી ગયા. ફૂડ એટલે કે ખોરાક આવી ગયો. એન્ડ સર્વન્ટ, સર્વન્ટ એટલે કે નોકરો. હવે તેની પાસે ઘરેણા, મહેલ, ઘરેણા, ફૂડ, ખોરાક, નોકરો આ બધું હતું. હી મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર, જે ત્યાંની સુલતાન હતો, જે રાજા હતો, તેની દીકરી જે હલીમા છે તેની સાથે તેણે લગ્ન કર્યા. વન ડે ધ સ્કોર્સિયર કેમ ટુ ધ પેલેસ, એક દિવસ જે સ્કોર્સિયર છે પેલો જે જાદુગર હતો તે ક્યાં આવ્યો, પેલેસ, ત્યાં તે જે આમ મહેલ હતો તે મહેલની અંદર આવ્યો. ડિસગસિસ એટલે કે શું થાય, ફેર્યો, આપણે કહે છે ને કે જે કપડાનો વેશ પલટો કરીને આવે છે એને શું કહેવામાં આવે છે, ડિસગઝ, ચેન્જીસ અપીરિયન્સ, કે પોતાનો આખો જે દેખાવ છે એનો પહેરવેશ છે આખો પહેરવેશ બદલી અને આજે દુષ્ટ જાગૃત છે ફેરિયાના પરિવેશમાં મહેલ પર આવ્યો. એઝ ધ પેડલર, કે પર્સન હુ સેલ્સ સમથિંગ, ફેર્યો એટલે શું થાય પેડલર, કે કંઈક વેચતો હોય કે કોઈ પણ વસ્તુને શું કહેવામાં આવે છે ફેર્યો, કે આવો ફેર્યો બનીને જે પેલો જાદુગર છે દુષ્ટ જાદુગર તે મહેલમાં આવ્યો. હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેઝિકલ એન્ડ ગેવ ઇટ ટુ હિમ. આ હલીમા છે એ આવું જાણતી નહોતી કે આ જે ઓલ્ડ લેમ્પ કે જૂનો લેમ્પ છે એ મેજિકલ એટલે કે જાદુ લેમ્પ છે, જીનનો લેમ્પ છે, અને તેણે એ જાદુગરને આપી દીધો. ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક, તરત જ, એટ ધેટ મોમેન્ટ એટલે કે તરત જ, ઇમિડિયેટલી ધ સ્કોરિયર ઓર્ડર ધ જીની ટુ કેરી ઓફ ધ પ્રિન્સિસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ. જાદુગરે શું કર્યું, આ દુષ્ટ જાદુગરે, કે જેવો જ તેની પાસે જે લેમ્પ આવ્યો કે તરત જ જીનને રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો, કે જે પેલી રાજકુમારી હતી અલાઉદ્દીનની પત્ની હલીમા તેને અને તેના મહેલને ત્યાંથી દૂર દૂર જવા માટે ઓર્ડર કર્યો. વેન અલાદીન ફાઉન્ડ આઉટ ધેટ હિઝ વાઇફ હેડ ડિસઅપીરિયર્ડ, કે જ્યારે અલાઉદ્દીનને એવું લાગ્યું, ખબર પડી, ફાઉન્ડ આઉટ, ખબર પડી કે તેની જે પત્ની છે ડિસઅપીરિયર્ડ એટલે શું થાય, અદૃશ્ય થઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે, ગુમ થઈ ગઈ છે, કે હાલમાં પ્રેઝન્ટ એટલે કે હાજર નથી, એને શું કહેવામાં આવે છે, ડિસઅપીરિયર્ડ, કે તેની પત્ની છે ડિસઅપીરિયર્ડ, અદૃશ્ય થઈ ગઈ, ગુમ થઈ ગઈ છે. હી કોલ્ડ ધ જીન ઓફ ધ રિંગ, તેની પાસે તો બબ્બે જીન હતા, હવે તેણે તેના જે રિંગનો જીન છે એને તેણે બોલાવ્યો. એન્ડ સેડ, અને કહ્યું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ, શું કીધું છે કે મને હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોર્ડ, જુઓ તો ખરા, અલાદીન વોઝ રેન્યુટેડ એટલે કે કેમ ટુગેધર અગેન, કે બીજી વાર તેને મળી ગયો વિથ હિઝ વાઇફ, તેની પત્નીને બંને ફરી વાર મળી ગયા. વેન ધ સ્કોરિયર્સ વોર અસ્લીપ, કે જ્યારે આ સ્કોર્સર છે એ જ્યારે સૂતો હતો, આ જાદુગર છે એ જ્યારે સૂતો હતો, ધે ટુક અવે ધ લેમ્પ, ત્યારે છે અલાઉદ્દીને તેની પાસેથી ચિરાગ લઈ લીધો. અલાઉદ્દીન રૂબીટ ધ લેમ્પ, અલાઉદ્દીને આ ચિરાગને ઘસ્યો, લેમ્પને ઘસ્યો. જ જીન વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર, કારણ કે જીન છે એ પણ ખુશ થઈ ગયો, કારણ કે તેનો જે અસલી માલિક હતો, ખરો માલિક હતો, તેને જોઈને તેના ખલી ખરા માલિકને મળીને આ જીન પણ ખુશ થઈ ગયો. વેન અલાદીન ટોલ્ડ ધ જીન, હવે અલાદીને છે એ જીનને કીધું, શું કીધું, લેટ્સ ગો હોમ, ચાલો ઘરે જઈએ. ધ પેલેસ રોઝ, રોઝ એટલે લિફ્ટ અપ ઓર કેમ અપ એટલે કે ઉપરથી નીચે જે થાય છે તેને. ધ પેલેસ રોઝ ઇન ટુ ધ એર એટલે કે હવામાં આ મહેલ છે એ ઉંચકાયો. એન્ડ ફ્લોટેડ એટલે કે મૂવ લાઇક બોટ એટલે કે સ્વપ્નમય રીતે, જ્યારે કે હવામાં ઉડતો હોય તેવું લાગે. ડ્રીમલી બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ, અને ફરીથી ઉડતો ઉડતો આ આખો મહેલ છે ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો. તો સરસ મજાની છે આવી અલાદીનની વાર્તા, તમે ઘણી બધી સાંભળી હશે અલાદીન અને તેના જીનની. તો સરસ મજાની એક વાર્તા છે અલાદીન અને તેના જીનની, મેજિકલ લેમ્પની. તો ચાલો અમે જોઈએ આપણે તેની એક્સરસાઇઝ. એક્સરસાઇઝમાં આપેલું છે વોકેબ્યુલરીમાં ક્વેશ્ચન પહેલો છે,
Look at the word rightful and full to the following words to make them meaningful. કે તેમને જે beauty plus full એવું આપેલું છે તો તેને તમારે એક મિનિંગફુલ આખો વર્ડ બનાવવાનું છે. તમને ખબર છે બ્યુટીફુલ એટલે શું થાય, બ્યુટી પ્લસ ફૂલ એટલે બ્યુટીફુલ, પછી રિવેન્જ પ્લસ ફૂલ એટલે રિવેન્જફુલ, ડાઉટ પ્લસ ફૂલ એટલે ડાઉટફુલ, ડર્ટી પ્લસ ફૂલ એટલે ડર્ટીફુલ, અને રોંગ પ્લસ ફૂલ એટલે રોંગફુલ. તો આ રીતના આખે આખા વર્ડ તમારે મિનિંગફુલ વર્ડ લખવાના છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન છે કમ્પ્રિહેન્શનની અંદર, કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, કે પ્રશ્નના જવાબ આપવાના છે. પાંચ પ્રશ્ન આપેલા છે તો આ પાંચે પાંચ પ્રશ્નના યુનિટને આધારે તમારે પ્રશ્નો છે વ્યવસ્થિત રીતે બુકની અંદર લખી નાખવાના છે, જે હોમવર્કમાં કરવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે વોટ વિલ યુ આસ્ક ઇફ યુ હેવ અ મેજિકલ લેમ્પ લિસ્ટ યોર વિશેસ, કે તમને પાસે આવો મેજિકલ લેમ્પ હોય તો તમે શું એ લેમ્પ પાસે શું માગશો, તમારી કઈ વિશ છે, તો તેનું તમારે લિસ્ટ બનાવવાનું છે. એક્ઝામ્પલ આપ્યું કે આઈ વિલ આસ્ક ફોર અ ફ્લાઇંગ બાયસિકલ, કે હું તેને છે એક ઉડતી બાયસિકલ મંગાવીશ. તો તમારી જે જે કાંઈ પણ ઈચ્છા હોય કે હું આવું મંગાવીશ, હું આવું કરીશ, એક મોટું હાઉસ ઘર બનાવડાવીશ, પછી એક ફોર વ્હીલ મંગાવી લઈશ, હે આવું જે જે કાંઈ પણ ઘણું બધું ખાવાનું મંગાવીશ, પીઝા ઓર્ડર કરીશ, જે જે કાંઈ પણ તમારી ઈચ્છા હોય તે ઈચ્છા તમારે તેને તેમાં લખી નાખવાનું, એક તેનું લિસ્ટ બનાવવાનું. તો આ બધી ઈચ્છા છે તમારે આમાં લખી નાખવાની. તો આ સાથે જ આપણે યુનિટ 5 પણ પૂરો થાય છે, અને યુનિટ 5ની સાથે આપણે ધોરણ 8નો કોર્સ પણ પૂરો થાય છે. તો હવે બધા તમે વ્યવસ્થિત રીતે શાંતિથી એક્ઝામની તૈયારી કરો, એ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.